નમસ્કાર દોસ્તો, ઓમ શાંતિના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે. બાળ દોસ્તો, ધોરણ 4 સત્ર 2 વિષય છે ગુજરાતી, પાઠ 11 ઊંટ અને ફકીર. પ્રશ્ન 1, ફકીર ક્યાંથી પસાર થતા હતા? કેડીમાંથી, રસ્તામાંથી, ગામમાંથી કે વનવગડામાંથી? તો ફકીર ક્યાંથી પસાર થતા હતા? વનવગડામાંથી. પ્રશ્ન 2, વેપારીએ ફકીર બાબાને શું પૂછ્યું? કે ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું છે? પ્રશ્ન 3, ફકીરે કરેલું ઊંટનું વર્ણન લખો. ફકીરે ઊંટનું વર્ણન આ રીતે કર્યું. તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ અને બીજી બાજુએ ઘઉં વાગા છે. પ્રશ્ન 4, વેપારીને થયું કે ફકીર ઊંટ ઉપરના ખાલી જગ્યાની લાલચે ઊંટ ક્યાં છે તે બતાવવા માગતો નથી. શું આવશે ખાલી જગ્યામાં? માનની લાલચે. પ્રશ્ન 5, વેપારીએ ડરતા ડરતા ફકીરને કહ્યું, ડાયા થઈ મારું ઊંટ મને આપી દો. આ વિધાન ખરું છે કે ખોટું? આ વિધાન ખોટું છે. ત્યાં આપણે ચોકડીની નિશાની કરીશું. પ્રશ્ન 6, વેપારીએ ગુસ્સે શા માટે થયો? પ્રશ્નનો જવાબ છે, ફકીરે કરેલા ઊંટના વર્ણન પરથી વેપારીને થયું કે નક્કી ફકીરે મારા ઊંટને જોયું તો છે, પરંતુ ઊંટ ઉપરના માલની લાલચે તે મને બતાવવા માગતો નથી કે ઊંટ ક્યાં છે. તેથી વેપારીને ફકીર પર ગુસ્સો આવ્યો. પ્રશ્ન 7, વેપારીએ કડકાઈથી ફકીરને શું કહ્યું? ડાયા થઈ મારું ઊંટ મને આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું, જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે. પ્રશ્ન 8, વેપારીની ધમકીનો ફકીરે શું જવાબ આપ્યો? કે અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી, પણ તેના ઉપરના ઝવેરાતની તો વાત જ થઈ. એવું કહેવા માંગે છે ફકીર કે મેં તમારું ઊંટ જ નથી જોયું, તો પછી તમારા ઉપરના ઝવેરાતની તો વાત જ થઈ. કે ઊંટ જ નથી જોયું તો ભાઈ ઝવેરાત મેં પણ ક્યાંથી જોયા હોય? પ્રશ્ન 9, વેપારી ફકીરને પકડીને ખાલી જગ્યા પાસે લઈ ગયો. રાજા પાસે, પ્રજા પાસે, મંત્રી પાસે કે પોલીસ પાસે? ક્યાં લઈ ગયો હતો? રાજા પાસે. તો અહીંયા ખાલી જગ્યા છે, ત્યાં ખાલી જગ્યામાં રાજા લખવાનું. પ્રશ્ન 10, રાજાએ ફકીરને ખાલી જગ્યા ઉલટ તપાસ કરાવી, ઝડતી વેવડાવી, વલે કરી કે ભૂલ માફ કરી? તો ઝડતી લેવડાવી. પ્રશ્ન 11, ફકીર અમુક મહિનાથી જ વનવગડામાં રહેતો હતો. વિધાન ખરું છે કે ખોટું? આ વિધાન ખોટું છે. પ્રશ્ન 12, ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? તો ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવના આધારે ઊંટનું વર્ણન કર્યું. પ્રશ્ન આગળ જોઈએ, ઊંટના પગલાની સાથે ફકીરે કોના પગલાં જોયા? પક્ષીના, બીજા પ્રાણીના, માણસના કે કોઈ પણના નહીં? તો કોઈ પણના નહીં. પ્રશ્ન 14, ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું? ઊંટ પગલાના માર્ગની એક બાજુના ઝાડમાં પાંદડા કરડેલા હતા. કરડેલા મીન્સ કે અડધા અડધા ખાધેલા હશે. તે પરથી ફકીરે એનું અનુમાન કર્યું કે ઊંટ એક આંખે કાણું હશે. પ્રશ્ન 15, ઊંટનો આગળનો ઓબ્લિક પાછળનો એક દાંત પડી ગયો હતો. સાચા વિકલ્પ પર તમારે ખરાની નિશાની કરવાની છે. તો આગળનો હતો કે પાછળનો?
કયો દાંત હતું? તો કે આગળનો. તો આગળના નીચે તમારે ખરાની નિશાની કરવાની છે. પ્રશ્ન 16. માર્ગ એક બાજુએ ખાલી જગ્યા વેરાયેલા હતા. ઘઉં, ચોખા, બાજરી કે જુવાર? તો શું આવશે ખાલી જગ્યામાં? ઘઉં. પ્રશ્ન 17. ઊંટ પર ઘઉં અને મધ હતા એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું હશે? તો ઊંટના પગલામાં માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી તરફ માખીઓએ બણબણતી હતી. તેના આધારે ફકીરે અનુમાન કર્યું કે ઊંટ એક બાજુ ઘઉં અને બીજી બાજુ મધ હતા. જ્યાં મધ હતું ત્યાં માખીઓ બણબણતી હતી, એટલે એક બાજુ મધ અને બીજી બાજુ ઘઉં. પ્રશ્ન 18. રાજાએ ફકીરની ખાલી જગ્યા શક્તિના ખૂબ વખાણ કર્યા. જાદુઈ, સહન, અવલોકન કે શ્રવણ? તો કઈ શક્તિ આવશે? અવલોકન. તો ખાલી જગ્યામાં આવશે અવલોકન. પ્રશ્ન 19. રાજાએ છેલ્લે શું હુકમ કર્યો? રાજાએ છેલ્લે ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો. પ્રશ્ન 20. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. અહીંયા તમને કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાના છે. પહેલો શબ્દ છે ઝવેરાત. ઊંટ ઉપર કિંમતી ઝવેરાત પણ હતા. આ શબ્દ બનાવો, આ વાક્ય બનાવો, તેમાં આ શબ્દ આવવો જોઈએ. એટલે અહીંયા ઝવેરાત હતો તો ઊંટ ઉપર કિંમતી ઝવેરાત પણ હતા. બીજું વાક્ય જોઈએ. હુકમ. રાજાએ ફકીરને છોડી મૂકવાનો હુકમ કર્યો. પછી છે અનુમાન. મેં અનુમાન લગાવ્યું કે આજે મીરા મારા ઘરે આવશે. અવલોકન. ફકીરની અવલોકન શક્તિ ખૂબ જ સારી હતી. પછી છે ફકીર. ફકીર ઘણા વર્ષોથી વનવગડામાં રહેતા હતા. પ્રશ્ન 21 છે. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. તેની જમણી આંખ ફૂટેલી છે. આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય ફકીર બોલે છે. તેની ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. તો આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય વેપારી બોલે છે. આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચલો. તો આ વાક્ય કોણ બોલે છે? વેપારી બોલે છે. રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય ફકીર બોલે છે. પ્રશ્ન 22. નીચેના વાક્યો વાર્તાના ક્રમમાં ગોઠવીને ફરી લખો. અહીંયા તમને વાક્ય આપેલા છે તેને વાર્તાના ક્રમમાં ગોઠવીને ફરીથી લખવાના છે. તો અહીંયા પહેલું વાક્ય છે ફકીરને રાજા પાસે લઈ જાઓ. બીજું વાક્ય છે રાજાએ ફકીરના વખાણ કર્યા. ત્રીજા નંબરનું છે રાજાજી ફકીરની વાત શાંતિથી સાંભળો. પછી છે વેપારી ફકીર પર ગુસ્સે થયો. ફકીર વનવગડામાંથી પસાર થયા. તો વાર્તાના આધારે પહેલું વાક્ય આવશે ફકીર વનવગડામાંથી પસાર થયા હતા. બીજું વાક્ય આવશે વેપારી ફકીર પર ગુસ્સે થયો. ત્રીજા નંબરનું આવશે ફકીરે રાજા પાસે લઈ ગયા. ફકીરને રાજા પાસે લઈ ગયા. ચોથા નંબરનું આવશે રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી. પછી છેલ્લું અને પાંચમા નંબરનું વાક્ય આવશે રાજાએ ફકીરના વખાણ કર્યા. આવી રીતે વાર્તાના આધારે તમારે ક્રમમાં આન્સર લખવાના છે. પ્રશ્ન 23. પાઠમાંથી શોધીને દીર્ઘ ઈ આવતો હોય તેવા શબ્દો લખો. દીર્ઘ ઈ ફકીર. તો ફૂટેલી, જમીન, કડકાઈ, વેપારી, ઝડતી, કિંમતી, માખી, રાજાજી. આ શબ્દો એવા છે કે જેમાં દીર્ઘ ઈ આવે છે. પ્રશ્ન 24. આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો પહેલું છે કૃપા, તો મહેરબાની. બીજા નંબરનું છે સાચું, તો સત્ય. ત્રીજા નંબરનું છે આંખ, તો નેત્ર. ચોથું છે કડકાઈ, તો શક્તાઈ. વિખૂટી એટલે કે છુટ્ટુ. ફકીર તો ત્યાગી. પછી છે માલિક, તો ધણી. પછી છે જડતી, તો તપાસ. પછી છે જંગલ, તો વન.
હવે 25 છે, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. અહીંયા તમને કેટલાક શબ્દો આપેલા છે જેનો આપણે વિરોધાર્થી શબ્દ લખવાનો છે. રાજા તો રંક, જમણી તો ડાબી, ચોક્કસ તો અચોક્કસ, શિક્ષા તો ઇનામ, આગળ તો પાછળ, વખાણ તો નિંદા. પ્રશ્ન નંબર 26 છે, નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઝીણવટથી બારીકાઈથી જોવું તે, ઝીણવટથી બારીકાઈથી જોવું તે, તો એને શું કહેવાય? અવલોકન. હીરા માણેક મોતી વગેરે, તો ઝવેરાત. એક આંખ વગરનું, તો કાણું. પ્રશ્ન નંબર 27 છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. રહેમ, ઊંટ, બગડો, ઝવેરાત ને પાંદડું. તો શબ્દકોશ પ્રમાણે આમાં પહેલાં આવશે ઊંટ, પછી ઝવેરાત, પછી પાંદડું, પછી રહેમ અને છેલ્લે આવશે વગડો. પ્રશ્ન 28, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો. ઊંટ, આમાં નાનો ઉ આપેલું છે જેમાં આપણે ઊંટ, એમાં મોટો ઉ અને ઉપર મીંડું આવશે ઊંટ. ફકીર, તો આમાં તમને ગીરગઈ કી આપેલી છે જેને હસ્વે કી આપેલી છે જેમાં તમારે સુધારીને દીર્ઘ કી લખવાની છે એટલે આવશે ફકીર. પછી છે કિંમતી, તો આમાં તમને હસ્વે કી આપેલી છે જેનું તમારે દીર્ઘ કી કરીને લખવાનું છે જેનો જવાબ આવશે દીર્ઘ કી કિંમતી. પછી છે શક્તિ, તો અહીંયા તમને દીર્ઘ કી આપેલી છે જેને તમારે સુધારીને હસ્વે કી કરીને લખવાની છે. જડતી, તો અહીંયા તમને જમરૂખનો જ આપેલું છે પરંતુ આપણે તેને સુધારીને લખીએ એટલે જમરૂખનો જ ન આવે પરંતુ જબલાનો જ. જડતી. ઘઉં, તો આમાં ઘઉં પર મીંડું આવશે, આમાં ઘઉં, ઘ ઉપર નહીં આવે પરંતુ ઉપર મીંડું આવશે ઘઉં. તો બાળ દોસ્તો, અહીંયા આ આપણું ઊંટ અને ફકીર જેના આપણે પ્રશ્નો જોયા અને સરસ મજાના તમને સમજાણા હશે અને મને આશા છે કે તમે પણ મારી સાથે સાથે તમારી નોટબુકમાં સરસ મજાના પ્રશ્નો લખ્યા હશે અને તમને સમજાણા પણ હશે. થેન્ક યુ.